સત્તાધારની તો આપ બધાને શું વાત કરવી સાહેબ, પણ મારો નેસ લીલાપણી નેસ એટલે સત્તાધારની જે ભેંસુ ગાયું નેહડું સુવરડી જઈએ અમે બધા પાસે બાજુ બાજુમાં. સાહેબ આજ 21મી સદીમાં અળાહળ કળિયુગમાં કોક દી જવું હોય તો નેહડામાં જઈને જોઈ લેજો, જે ગાયું ભેહું વાળા ગોવાળો આખો દિવસ હાથમાં લાકડીઓ લઈને ઉભા હોય એને રક્ષણ થતું હોય એમાં હાવજ ઘરી અને ગાય ભેહને ખડાઈને મારી નાખે, વાછડી વાછડાને મારી નાખે. પણ સાહેબ હતાધારનું ધણ ફૂલડીના નેહથી લીલા પાણી સુધી જાડાના જાંબુ સુધી એકલું આમ ખાડું નીકળી જાય, ધણ નીકળી જાય, ખાડું નીકળી જાય એના હતાધારના પાડા, હતાધારની ગાયું કે ખૂંટિયા કે એ એકલા સરતા હોય, હામાં બેઠા બેઠા હાવજ જોતા હોય પણ એનું મોઢું ન ખુલે, આજ પણ ગીગડા પીરનો એવડો પ્રતાપ છે. નેહડામાં જઈને કોગદી જોઈજો તમે, આ હજી તમને હળાહળ કળિયુગમાં જોવા મળશે. પણ જેને વિશ્વાસ છે એના માટેની આ બધી વાતો છે. ઘણાને તો આવી વાતો કરી કે એકચ્યુઅલી મારે મગજમાં નથી, પણ તારે મગજ હોય તો મગજમાં બેહે ને ભાયા. આવા આવા કાર્યો કરો બધા, એક થાવ આ બધું બહુ જરૂરી છે. બાકી અટાણી કે આમાં નોખા પાડવા ભડકા કરવા એવા જ ધંધા છે ઘણાના તો. પણ સારી વાત છે આપણે આ એક થતા રહેજો, સારું સાંભળતા રહેજો. અને એક મારી કોશિશ છે એમાં હું પૂરો ઉતરી છે એવું લાગે છે કે 18 વર્ષના પ્રોગ્રામમાં દરેક જ્ઞાતિની સારી વાત થાય તમે વધારતા થશો ને તમારું કદ તમારી રીતે વધી જાય સાહેબ, તમને કોક બિરદાવશે. સારી વાત કોઈ નહીં હોવી જોઈએ, એનો પોર થવો જોઈએ મને સાહેબ. એટલે જ આ વાતો છે ને બધું, આ અમે અહીંથી હું વાતો કરું છું તો મારા દાદાજીની મારા વડદાદાની નો માંડો અહીંથી, પણ જેનામાં થયા હોય એની કરાય ને, કહેવાનો અર્થ મારો. એટલે બહુ અને બાકી તો તકલીફો તો આવશે, તમે સારું કામ કરવા નીકળો એટલે આવું થતું હોય. પહેલો વરસાદ ધરતીની માથે બરાબર પડે સોમાહામાં અને આડા આવડા આડા આવડા આડા આવડા ધરતીના પડની માથે પાણી દોડ. આ આયોજક મિત્રો બધા સાંભળજો, આમાં જે આયોજન કર્યું છે ને એ બધાય નહીં મજા આવશે. આમાં એવી પહેલો વરસાદ પડે એટલે એક દી બે દી પાંચ દી સાત દી આઠ દી આઠ દિવસ થાય ને ધરતીમાં ઝીણી ઝીણી વનસ્પતિ ઉગવા મળે, કૂપળા ફૂટે, નવા પાંદડા આવે, હાવ ઝીણામાં ઝીણા ઘાસ થી લઈ અને વડલા સુધી બધાયને કૂપળા ફૂટે, બધાય નવા પાન આવે. એકને નો આવે, એકને નો આવે. કોને નો આવે? કેળડાને, કેળડાને નો આવે. આમાં વરસાદ નો કઈ વાંક કે બરાબર વરસો નહીં, નકર આને બે પાન આવત. અમુક જઈડાના પેટના કોઈ દી કોળાય જ નહીં, એની ચિંતા કરવી નહીં તમારે. નો કોળાય, નો કોળાય, એવું હોય જ ગામડામાં. પેલા દેશી નળિયાના મકાન આવતા ને, તો અહીંયા હવળા નળિયા હજાર હોય તો હવળા 1500 હોય ગામડામાં. જોજો હવળા છે ને એ હજાર હોય તો હવળા 1500 દેશી નળિયા હોય, પણ જ્યારે વાવાઝોડું થાય ને તો અહીંયા હવળાને જ પેલા ઉડે, એટલે એને ઉડવા દેવા, એમાં કાંઈ હોય નહીં. હવળા ને હવળું રહેવાનું હોય, ભલો ભલાઈ ના તજે તજે એને નીચે નહીં જ. હવનું કામ હોય હવ કરે, ગાયના આંચળ આંચળના મોઢિયા પાસે ઈંતળી ચોટી હોય, ગોવાળ દોવાનું ચાલુ કરે ને દૂધની ધાર થાય ને એટલે ઈંતળી મોઢા પાસે ત્યાં હાલતી થઈને બીજે જઈને છોટીને લોહી મંડે પીવા, નકર બે ઘૂંટડા દૂધના લઈએ તો ઈંતળીને કોઈ ના પાડે. પણ અમુક જૈનમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો કે ગમે એમાં એમાં એ ભેળું જ ન થાય કોઈ દી. એમ જેને સારું કરવું છે એને સારું ગમશે, જેને નથી કરવું સારું એને એવું ગમશે. એટલા માટેની મને ગમતી આ વાત, એટલે ધર્મ કાર્ય માટે આપણે મળ્યા છીએ અને બહુ સરસ આવા કાર્યો થતા રહીએ ભારતમાં અને બધા એક થતા રહી. એટલે અને પૈસા હોય તો આવું બધું થઈ જ શકે એવો વેમ ન રાખવો કોઈને. પૈસાવાળા તો અમે બહુ જોયા છે, જેને ખબર ન હોય કે એની પાસે કેટલી સંપત્તિ છે એવાય અમે જોયા છે. અને એની દીકરીનો દીકરાનો જન્મદિવસ હોય ને અને એટલે શું કરે ખબર, ડીજે લગાડે, ડીજે અગાશી માંથી ડીજે, પૈસા તો બહુ હોય, ડીજે લગાડી પછી માન બાપ ને યુવાન દીકરી દીકરા બધા ભેળા થઈને દારૂ પી અને ડીજે ચડાવી ઢીંચા 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 ઢીંચા, હે તમને કરડે કાળોતરો નાગ તમને. એના માટે ઘણું કરવું પડે, ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનુની અને જે ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે, વો તો વંકળ મૂછાવી. આ દેશની જનતા ધારે એવા દીકરાને જન્મ આપી શકે સાહેબ, જેવી તેવી વાત નથી, ધારે એવા દીકરાને તૈયાર કરી શકે. પણ એને ખબર હોવી જોઈએ કે હું કોણ છું સાહેબ,
હા બાકી અટાણે હું ઘણી વાર બેનું દીકરી હોય ત્યારે કહું કે તમારે લાગવું છે દીપિકા પદુકોણ જેવું, તમારે લાગવું છે અનુષ્કા શર્મા જેવું, તમારે લાગવું છે આ બધી હિરોઈન જેવું, પણ દીકરા તો કે એ ભગતસિંહ જેવો ને શિવાજી ને પ્રતાપ ને શામજી બાપુ ને આપો ગીગો ને એવો જોઈએ છે. હવે આમાં ખીર ઘાસલેટ કોઈ થી ભેળા થાય? આ બધાની જનેતાઓને જરીક વાંચો તો ખબર પડે એ જનેતાએ શું કર્યું છે સાહેબ, બધું એમનું જાવ થઈ જાય, પણ તૈયારી બહુ કરવી પડે સાહેબ. એક વાત પાકી છે સાહેબ, તમારે જમ્બો જેટ પ્લેન મોટું અમરેલીમાં ઉતારવું હોય તો ઉતરી શકે, પણ અમરેલીને ધારીમાં તમે આવો કોઈ કંપની મોટી કંપની વાળા હજારો કરોડો રૂપિયા અરબો રૂપિયા આપી જાય ધારીને, દાખલો આપું ધારીનો કે અરબો રૂપિયા આપી જાય અને પછી એમ કહે કે 8 દિવસમાં અહીંયા મોટા મોટું પ્લેન ઉતરે એવી એરપોર્ટ તૈયાર કરી દો, કયો એટલા પૈસા ઢગલા કરી દઈ, આખું ગામ ભેળું થઈને દેવા જાય આલ્યો પૈસા, 8 દિવસમાં એવડું જમ્બો જેટ પ્લેન ઉતરે એવી વ્યવસ્થા અમારાથી ન થઈ શકે, શું કામે હેલિકોપ્ટર નું કરી દે ગયો તો ખડખડ ખડખડ તો ઉતરી શકે. હા આપણા વડીલો ઉતરે ને એ, બાકી એ ન ઉતરે, શું કામે ખબર? એના માટે સમય જોઈ પ્લેટફોર્મ બનાવવું પડે. એક મોટું પ્લેન ઉતારવા માટે જો પ્લેટફોર્મ બનાવવાની તૈયારી કરવી પડતી હોય વર્ષ બે વર્ષ પાંચ વર્ષ સુધી, તો શામજી બાપુ જેવા સંતને ઉતાર્યા એ જનેતાએ કેટલી તૈયારી કરી છે કોકની કલ્પના કરજો. બહુ તૈયારી કરવી પડે, એમનેમ નથી ભલીઓ વિણના ભલા કોઈ દી નાગડા નર નો નિભજે, ધર્મ ધુરાંધર ની આ ધરતી પામ કદી ના પાછા ભરતી, અહીંયા માતા પણ સંગ્રામે ચડતી એના બેટા હોય નહીં કાયર. અને સરળ સાધુ બોલે ઈ થાય સાહેબ, શામજી બાપુ માટે તો આખ કેટલી કેવી કેવી વાતો સાહેબ, મગજમાં નો બે ગણા ને એવી એવી વાતો શામજી બાપુની પાસે કોઈક આવે ને બોલી જાય થતું. એક વખત શામજી બાપુ બેઠેલા અને બધા બાપુ બેઠા બેઠા ખડિયામાંથી કોઈ સાધુ સંતો ને ફકીરું ને એમને પૈસા આપતા હતા, એમાં એક ગાંડા જેવો માણસ આવ્યો તો લાવ પૈસા, શામજી બાપુ દીધા તો કે હજી લાવ હજી લાવ, એટલે શામજી બાપુ કે બધાને આપું છું પણ તમે બેસો એમ કરે, તો ઓલો ગાયડું મીંડો દેવા, ઓલો શામજી બાપુ ને ગાયડું દે, શામજી બાપુ ને હારે હતા એ ઓલાને આડા ફરીને ધક્કા મારે, શામજી બાપુ એને પૈસા આપે, એમાં ત્રીજો કોક માણસ આવીને જોઈ બાપુ ને કે બાપુ આ બધું શું છે, તો બસ દેવા વાળી હાલે છે, ઓલો મને ગાંડો ગાયડું દે છે, હું એને પૈસા જેની પાસે જે છે એ બધા દે છે, હું એને પૈસા આપું છું. આવો ફકીર ને એક વખત કોકે કહી દીધો લો કે બાપુ તમે બહુ આપી દો છો બધાને, શામજી બાપુ કીધું બહુ આપી દો છો ને આ બધું, અહીંયા તો આ તો મુંડિયાનો આ ટુકડો છે, પછી અહીંયા કોણ થાય કેમ પૂરું થશે ને એવું કોઈ કીધું, તો બાપુ એકદમ ભોળી ખી જાય ગયા, વૈયા ગયા આંબાજર નું પુલ રહ્યું ને નીચે ટ્રેન નું પુલ રહ્યું ને ખાતાદાર થી નીચે પુલ હેઠ જઈને બેઠક નથી મારે બેહું, અહીંયા મારે નથી ગાદી જો, એ પુલ નીચે જઈને બેસી ગયા. વાહ સરસ, પુલ નીચે જઈને શામજી બાપુ બેસી ગયા તો ટ્રેનમાં જાંબુડી સ્ટેશને ઉતરી ઉતરીને દર્શન વાળા સીધા ન્યા મીડ્યા જાવા, અને ન્યા બાપુને દર્શન કરતા જાય, રૂપિયા ધરતા જાય, એ ધરવાનું ચાલુ થયું બીજા માંગવા વાળા આ બાજુ થાય, શામજી બાપુ આમથી લઈને આમ દેતા જાય, ન્યા બહાર આટો મીડો બોલવા, કોકે આવીને કીધું કે આમ જોયું ને એટલે ન્યા જે કહેતા હતા ને કે પૈસા બહુ ન આપવા જોઈએ એને, એ મીડ્યા બોલવા, જો આજ શામજી બાપુ આ ઘડીક વાર નદી બાજુ વહી ગયા કેમ આ કોઈ લેવા વાળા આવે, કોકે કીધું લેવા વાળા નથી ને એમ દેવા વાળા નથી, એ જાંબુડી ઉતરી સીધા પુલે જાય છે, દેવા વાળા નથી એમ દેવા વાળા નથી, આમ જો ન્યા બહાર આટો બોલ્યો છે, તત્વ વગર કોઈ દી ગળદી ન થાય સાહેબ, જેની અંદર કઈક છે એ તો ગમે ત્યાં હોય, દરિયાના તળિયે કઈક વસ્તુ જગતને જરૂર પડે, પછી મોરાજ બાપુએ કીધું જગતને કામની કઈક વસ્તુ દરિયાના તળિયે છે ને તો લોકો ત્યાં પણ કાઢવા માટે ભૂગી જશે, 14 રત્નો આપણે કાઢ્યા હતા ને, પણ હું જે દોર કહેતો તેમાં યાદ આવ્યું એટલે કહ્યું 14 રત્નો ભગવાને દરિયામાંથી નીહે ને કાઢે ને તો સેલે સેલે ઝેર નીકળ્યું, એટલે ભોળાનાથને દીધું પી ગયા ને આવું બધું આપ તો જાણો છો, વળી આવું થયું કે એકાદો જડકો મારીને કંઈક સારું નીકળી જાય, તો ઝેર પછી નીકળે ને કોડા નીકળ્યા, કોડા એ કોડા નીકળ્યા ને એમાં દેવો તો મૂંઝાણા દાન હોય મૂંઝાણા, આના આમ તો અમે યુદ્ધ ન કરી શકી, કોડાઓને ફુગાય જ નહીં, હા મરદની સામું બાંધવું હેલું, કોડાઓની સામું ફુગાય નહીં, એને માફી જ માગી લેવી હો, જાહેરમાં કહું છું, કોડા સામું નહીં મરદની સામું બાંધી લઉં, હા એટલે માફી એમ મરદાનગીરી હોય તો માફી માગી શકાય ને, એટલે કોડા નીકળ્યા એટલે દેવદાનો બધા ભેળા થઈને પાછા ભોળાનાથ પાસે ગયા, ભોળાનાથને જઈને કીધું કે ઝેર તમે પી ગયા, એ કે પ્રભુ એક કામ કરો ને કોડા નીકળ્યા છે એનું કંઈક કરો, એ કે ઝેરનો વાટકો બીજો હોય લાવો, બાકી કોડા નહીં હો અહીંયા, ઈ કે અહીંયા ગણેશ ની ઊંટ્યું ખેસે ને અહીંયા હકે બેહવા દે ને, કોડા અહીંયા મારાથી કોડા નો હચવાય, ભોળાનાથે પછી એક સલાહ આપી કે એક કામ કરો એક મોટું પ્લેન ભરો કોડાનું, પછી ઈ કે પછી ગામડે ગામડે 1 2 3 4 વેરતા જાવ એમ, દરેક ગામોમાં 2 5 3 જેવું ગામ,
પણ અમુક ગામમાં જઈને તો આપણને એમ થાય કે અહીંયા પ્લેન ઊંધું પડ્યું છે, હું એવું પણ જોયું છે. આપણે એ સારું કામ કરો ને, આડા નડવા આવે એ માનું કે આ પ્લેન માંથી પડેલા છે ઓલા. હા એટલે આવું ખેર આવું બધું થતું હોય છે, પણ જેને સારું કરવું છે મહેનત પડે, પણ યાર પાર એની વાતું તો જગતના ચોકમાં કાયમના માટે રહેવાની છે મિત્રો. એટલે દેશની જ્યારે વાત આવે, ધર્મની જ્યારે વાત આવે, ત્યારે તમે યુવાનો તો ખાસ તમે ધારો, એ દીકરી માટે અહીંયા મને સરસ વાત કે દીકરી વિશે કીધું. શું દીકરી? આ પ્રેક્ષાબેનને જોવું ને એટલે મને એક વાત યાદ આવે. એક નાનકડી દીકરી હતી ને, એના બાપુ એને પૈસા આપે, રૂપિયો, બે રૂપિયા, પાંચ રૂપિયા, જેવા પૈસા આપે ને રામાયણમાં ખોલીને રામાયણમાં મૂક્યા કરે. એટલે એકવાર બાપે દીકરીને પૂછ્યું, બેટા હું તને કાયમ પૈસા આપું છું, એ પૈસા ક્યાં મૂકે છે તું? તો કે બાપુ હું રામાયણમાં મૂકી દઉં. હે કે રામાયણના પાના ખોલીને એમાં પૈસા રાખું. કે બેટા આપણી પાસે કબાટ છે, તિજોરી છે, આ બધું છે, રામાયણમાં શું કામ મૂકે? એ કે બાપુ એટલા માટે કે ચોરી કરવા વાળો કોઈ દી રામાયણ નો ખોલે. બોલો, એવડી દીકરીને ખબર હતી, ચોરી કરવા વાળો એ કે કોઈ દી રામાયણ ન ખોલે, અને જે રામાયણ ખોલતો હોય કોઈ દી ચોરી ન કરે, એટલે મારા રૂપિયા સલામત રહી, એટલા માટે આ મજા છે.